करंट अफेयर्स ની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડિયો ની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ને YouTube ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું હિરેન સાકરિયા અને આજે આપણે જે કરંટ અફેયર્સ ના ટોપિક ભણવાના છીએ એમાં પ્રથમ જે છે તે છે રવિ પાક ની MSP માં વધારો થયો છે। આપણે ગઈકાલે જે MSP ઉપર ચર્ચા કરી હતી કે જે પાર્લામેન્ટમાં 3 બિલ રજૂ થયા છે એના અંદર ખેડૂતનો જે વિરોધ છે એમાં MSP પણ સમાવિષ્ટ છે કે વચેટિયા છે, જો એનો ના એ નીકળી જશે તો પછી MSP ના દર ઉપર ખરીદી કોણ કરશે। તો એના અર્થમાં જો આજે સરકારે એવું જાહેર પણ કર્યું છે કે અમે નહીં તો APMC બંધ કરીએ, નહીં તો MSP ઉપર ખરીદી બંધ કરીએ, એ સતત ને સતત અમે ચાલુ રાખવાના છીએ। એની સાથે સરકારે કીધું છે કે જે રવિ પાક છે, રવિ એટલે કે શિયાળુ પાક બરાબર, તો એની કિંમતમાં વધારો કરવામાં આવેલ છે। તો ક્યાં ક્યાં પાક સમાવેશ છે એના ઉપર ચર્ચા કરીશું, સૌથી વધારે શેમાં વધારો કર્યો છે એ પણ આપણે જોશું। સેકન્ડ છે બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન, આમાં તમે જોયો તો ગુજરાતનો શિવરાજપુર બીચ છે એને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ નોમિનેટ કરેલ છે આને આ સર્ટિફિકેટ માટે, તો એ શું છે એના ઉપર આપણે વાત કરવાના છીએ। ત્રીજું છે કાકતીય રાજવંશ, સાઉથ ઇન્ડિયાનો એક રાજવંશ છે જેને મંદિરને લઈને કરંટમાં આવ્યું છે, તો આપણે મંદિર તથા આખા આખા રાજવંશ વિશે સંપૂર્ણ ચર્ચા કરી લેશું। અને ચોથું છે INS વિરાટ, 2017 ઇન્ડિયન નેવીમાંથી ડીકમિશન થયેલું છે અને અત્યારે તમે જુઓ તો ગુજરાતમાં અલંગ ખાતે કહી શકાય હાજર થયું છે। તો INS વિરાટના એની સાથે ક્યાં ક્યાં ઓપરેશન સંકળાયેલા છે, કઈ કઈ એક્સરસાઇઝમાં ભાગ લીધો છે, એની વિશેષતા શું છે, એ બધું જ આપણે મિત્રો ડિસ્કશન કરવાના છીએ। પણ એઝ યુઝ્યુઅલ આપણે ગયા લેક્ચરના પહેલાં તો આપણે પ્રશ્ન જોઈએ કે ચેદમંગલમ સારી જે છે એ ક્યાં રાજ્યની છે, બરાબર? તો એનો સાચો આન્સર આવે છે કેરળ, કેરળની સારી ફેમસ છે એનું તમે જુઓ તો અમને એક આખું આખું બજાર ટાઈપનું લાગ્યું હતું બધાને જોવા માટે, તો એ કેરળની સારી છે, GI ટેગ પ્રાપ્ત છે। સેકન્ડ પ્રશ્ન હતો મિત્રો કે એક સ્વિફ્ટ કોડ બરાબર સમાચારમાં રહેલો છે એ શું છે, કોને લઈને છે? તો આંતરરાષ્ટ્રીય જે બેન્કિંગ લેણદેણ હોય ને એના લઈને એ સ્વિફ્ટ કોડ કરંટમાં રહેલો છે। તો યાદ રાખજો બેન્કિંગને લઈને છે, ઇન્ટરનેશનલ જે ટ્રાન્ઝેક્શન થતા હોય બેંકને એની માહિતી જોતી હોય તો એના માટે આ કોડ કાર્યરત હોય છે। તો મિત્રો આજે તમારા માટે જે બે ક્વેશ્ચન છે તેમાં પહેલો છે બુડાપેસ્ટ કન્વેન્શન છે, બુડાપેસ્ટ કન્વેન્શન શેના સંબંધિત છે? તો ઓપ્શન એ છે વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનને લઈને છે, જૈવિક કૃષિને લઈને છે, ઓઝોનના રક્ષણને લઈને છે, અને ઓપ્શન ડી આપેલો છે સાયબર સુરક્ષાને લઈને છે। તો આ ચારમાંથી કયો સાચો આન્સર છે મિત્રો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે। અને બીજો જે પ્રશ્ન તમારા માટે છે એ છે હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ એ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? ઓપ્શન એ છે વિશ્વ બેંક એટલે કે વર્લ્ડ બેંક, ઓપ્શન બી છે IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, ઓપ્શન સી છે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, અને ઓપ્શન ડી છે નીતિ આયોગ। તો આ ચારમાંથી જે હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ છે એ કોના દ્વારા ડિક્લેર કરાય છે એ તમારે જણાવવાનું છે। તો મિત્રો આપણું આજનું કરંટ અફેર શરૂ કરીએ જેનો પ્રથમ ટોપિક છે રવિ પાકની MSPમાં વધારો। પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં તમે જુઓ તો CCEA કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર, CCEAનો અર્થ શું થશે, કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેરે શું વાત કરી છે કે 2020-21 જે આ ફાઇનાન્શિયલ યર છે એમાં જે પાક વેચાવાના છે રવિ પાક બરાબર એની MSPમાં વધારો કરવાની ઘોષણા કરી દીધી છે। એટલે કે જે આ 2020-21 ફાઇનાન્શિયલ યર છે એમાં રવિ પાક એટલે તમને કીધું શિયાળુ પાક, ત્રણ પ્રકારનું હોય, એક તો રવિ હોય, સેકન્ડ એક ખરીફ આવે, અને ત્રીજું આવે જાયદ પાક। તો રવિ એટલે કે શિયાળુ પાક, ખરીફ એટલે શું થાય છે ચોમાસુ પાક, જે મગફળીને આપણે આવે ને ચોમાસુ પાક, અને જાયદ એટલે કે ઉનાળુ પાક। તો આના મંથ નહીં ક્યાં હોય છે મિત્રો આપણે ભૂગોળના લેક્ચરમાં જોઈશું, બટ અત્યારે યાદ આ ત્રણ પ્રકારના પાક હોય છે। અહીંથી મહિનાને લઈને પ્રશ્ન પૂછે છે કે શિયાળુ પાક હોય કેટલાથી કેટલા મહિના સુધીના હોય છે, તો જે રવિ પાક છે એને લઈને એની MSPમાં વધારવાની ઘોષણા કરી છે। આ વધારો શેના આધારે છે, તો કે સ્વામીનાથન આયોગ છે બરાબર, સ્વામીનાથન કમિટી હતી આયોગ હતો એના આધારે આજે MSPમાં વધારો કરવાની જોગવાઈ આવેલી છે, આની જે ભલામણ છે એ સ્વીકારવામાં આવી છે। શું કહે છે આગળ આ સ્વામીનાથન આયોગ વિશે, તો 2004 સાલમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ MS સ્વામીનાથનની અધ્યક્ષતામાં એક આયોગનું ગઠન કર્યું હતું, નેશનલ કમિશન ઓન ફાર્મર,
યાદ રાખજો 2004માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એમએસ સ્વામીનાથનની અંડરમાં એક નેશનલ કમિશન ઓન ફાર્મર એટલે કે એનસીએફનું ગઠન કર્યું હતું, જેને આજે સ્વામીનાથન આયોગ તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ એનસીએફ અને સ્વામીનાથન આયોગ એક જ છે. તો આયોગના ઉદ્દેશ્ય શું હતા? તો ખાસ કરીને તમે જુઓ ને તો એક ઉદ્દેશ્ય એવું કહે છે કે કૃષિ પ્રણાલીને સ્થિરતા આપવી. તમે જો દર વખતે કૃષિના પાકને લઈને ભાવમાં ફેરફારને નોંધાતું હોય છે તો ખેડૂતની ઇન્કમ જે છે એ એક સરખી રહી શકતી નથી, ક્યારેક વધે અથવા તો ક્યારેક બહુ ઘટી જતી હોય છે. તો સ્થિરતા આપવી છે આખી કૃષિ પ્રણાલીને. એની સાથે જ એક વ્યવસ્થાનું નિર્માણ કરવું છે, બરાબર, આખી એક સિસ્ટમ ડેવલપ કરવી છે જેના કારણે ખેડૂતને દર વર્ષે કહી શકે સ્થિરતાને લઈને, એટલે કે એક પ્રકારની શાંતિ મળી જાય કે અચ્છા મારો જે પાક છે એને લઈને આટલા ભાવ તો આવવાના જ છે, જેથી કરીને એને શાંતિ મળે. તો એ પ્રકારની એક વ્યવસ્થાનું નિર્માણ કરવું છે અને લાભકારક બનાવવાનું છે આખી કૃષિને. એવું નહીં કે ચલો કૃષિ છે આ વખતે ખેતી કે તો ખેડૂત છે ખેતીના લીધે ખોટમાં જાય, બરાબર, તો એવું કંઈ કરવાની વાત કરવામાં આવેલી નથી. ઇનશોર્ટ કે આ એક એવી વ્યવસ્થા બનાવવા માંગે છે જેથી કરીને ખેડૂતને દર વર્ષે લાભ થાય અને એ પણ કેવું એક સ્થિર પ્રમાણે લાભ મળતો રહેશે. સેકન્ડ શું કહે છે આયોગમાં? તો કે આયોગની ભલામણ જોઈએ તો આયોગ જે છે એ એક વાત પર વધારે ભાર આપ્યો કે ખેડૂતોને પ્રાપ્ત થવાવાળા લાભ અને તેની ઉત્પાદન ક્ષમતાના આધારે એમએસપીની ગણતરી જવી જોઈએ. એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ. લાસ્ટ લેક્ચરમાં મિત્રોનો પર આપણે ડિસ્કશન કરેલું હતું કે એમએસપી શું હોય છે, આજે ફરી થોડું જોઈ લેશું, બરાબર. પણ યાદ રાખો કે એમએસપી છે એ શેના આધારે હોવી જોઈએ? એક તો ખેડૂતોને પ્રાપ્ત થવાવાળા લાભ અને તેની ઉત્પાદન ક્ષમતા, એ કેટલો પાક ઉત્પાદન કરી શકે છે, એના ખેતરમાંથી કેટલું ઉત્પાદન આવે છે, તો આ બંનેના આધારે એમએસપીની ગણતરી થવી જોઈએ. આયોગે ભલામણમાં આજે શું કીધું છે? પાકનું ઉત્પાદન મૂલ્ય એટલે કે કોસ્ટ ઓફ ધ પ્રોડક્શન, બરાબર, એમએસપી કેવી રીતે ડિસાઇડ કરવી? તો કે જે કોસ્ટ ઓફ પ્રોડક્શન હોય, પાકનું જે ઉત્પાદન મૂલ્ય હોય એના કરતાં એનાથી 50% વધારે રાખવી. ધારો કે પાકનું ઉત્પાદન કરતાં આપણને 100 રૂપિયા થયા, બરાબર, જે ટોટલ કોસ્ટ છે પાકના ઉત્પાદન માટેનો બધું ખર્ચો લઈ લીધો, એમાં બિયારણ લઈ લીધું, સિંચાઈ માટે જે બિલ આવ્યા હોય એ લઈ લીધા, આના સિવાય ડીઝલના બિલ છે, બરાબર, વીજળીના બિલ છે, થ્રેસરનો કોઈ ખર્ચો હોય, રાસાયણિક ખાતર દવા બધું આવી ગયું, બરાબર. એ ધ્યાનમાં રાખીને બધું ઉત્પાદન માટે એક ધારો કે ખર્ચો થયો 100 રૂપિયા, 1 કિલો 100 રૂપિયા, બરાબર. તો શું કહે છે કે આનો જે ભાવ રાખવાનો હોય એ ઉત્પાદન ખર્ચ છે એનાથી 50% વધારે. 100 ના 50% કેટલા થાય? તો 50 રૂપિયા. તો એમએસપી એ રીતે ડિસાઇડ કરો કે 150 મળે, જેથી ખેડૂતને એનો ઉત્પાદનનો ખર્ચો નીકળો પણ એની સાથે એને પ્રોફિટ પણ નોંધાશે. તો આ રીતે એમએસપી પરવાનું જે એમએસપી નક્કી કરવાનું આ આયોગની ભલામણમાં સમાવેશ હતો. હવે જે એમએસપી વધારવામાં આવી છે એ 100% છે અને કયા પાક છે? તો 6 રવિ પાક ઉપર વધારવાની વાત કરી છે. તો એ 6 રવિ પાકમાં કોણ સમાવેશ છે? એક તો ઘઉં, મેં તમને ગઈકાલે જ કીધું કે સૌ પ્રથમ જે એમએસપી છે એ ઘઉં ઉપર અપાતી, બરાબર, અને ઘઉંને મેં તમને પોક કરીને સમજાવ્યું કે પોક છે એ શિયાળામાં આપણે ખાઈએ, ઘઉં છે એ શિયાળું પાક થઈ જાય, બરાબર. પછી જવ છે, ચણા છે, મસૂર છે, સરસવ છે અને કેસરની જે ખેતી થાય છે એ પણ એમએસપીમાં અંતર્ગત આવતી હોય છે. તો આ 6 જે રવિ પાક છે એના ઉપર તમે જુઓ તો એમએસપી વધારવાનું સરકારે નક્કી કર્યું છે. તો હવે 1 રૂપિયા છે પર ક્વિન્ટલ એ તમારી સામે છે અને 1 ટકા વધારો થયો એ પણ તમારી સામે છે. તો આખો ચાર્ટ તો યાદ રાખવાની મિત્રો જરૂર નથી, પણ એમાંથી 2 વસ્તુ ડાયરેક્ટલી દેખાય છે. એક તો ઘઉંમાં છે એ 2.60% વધારો થયો છે. હવે 2.60% છે ને મિત્રો એ છેલ્લા 11 વર્ષમાં સૌથી ઓછામાં ઓછો વધારો થયો હોય ને એ પ્રમાણે છે. એટલે કે છેલ્લા 11 વર્ષના તમે આંકડા જોવો ને તો જેમાં એમએસપી જે એનો વધારો થતો હોય તો આ વર્ષે સૌથી ઓછો વધારો ઘઉંની અંદર નોંધાયો છે. માત્ર ને માત્ર 2.60% જ વધારો કર્યો છે. તો એને યાદ રાખો. અને આ 6 પાકમાં તમે જો તો સૌથી વધારે વધારો શેમાં દેખાણો છે? તો મસૂરમાં દેખાય છે. 6.25% વધારો કર્યો છે. તો ઇનશોર્ટ એમ જોવો તો છેલ્લા 11 વર્ષમાં ઘઉંના પાકમાં તમે જોવો તો સૌથી ઓછો વધારો આ વર્ષે દેખાણો છે અને મસૂરને જે છે દાળ છે, બરાબર, એને લઈને 6.25% એમએસપી અંદર વધારો નોંધાયો છે. એટલે કે એનો ભાવ રાખ્યો છે અત્યારે 5,100, બરાબર. ઓકે, નેક્સ્ટ શું કહેવા માગે છે કે આ એમએસપી જે છે એ છે શું? પહેલાં તો કેટલા પાક ઉપર આપવામાં આવે? તો કે 23 પાક ઉપર આપવામાં આવે છે. કોણ નક્કી કરે? કેવી રીતે? તો કે જે CACP કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ, કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ, એની ભલામણ હોય એ યાદ રાખજો. એમનો કે આટલું રાખવાનું છે, એની ભલામણ હોય અને એની ભલામણના આધારે આ જે 23 પાક છે એની પ્રાઇસ છે એ નક્કી થતી હશે. એમએસપી ક્યારે જાહેર થાય?
શું ખેડૂતે ઉત્પાદન કરી લીધું, માંડવી બની ગઈ છે, તૈયાર થઈ ગઈ છે, કોથળા ભરાઈ ગયા, પછી એમએસપી ડિક્લેર થાય કે માંડવી ઉપર આટલું આપશું, એવું નથી હોતું. જ્યારે પાક વાવવાનો હોય ને એની પહેલા ડિક્લેર થઈ જાય. જેમ કે હવે તમે જુઓ ચોમાસું પૂરું થાય છે તો હવે શિયાળો આવશે, શિયાળો એટલે કે રવિ પાક, તો ખેડૂત હવે જે રવિ પાક લગાવશે એની પહેલા અત્યારે ડિક્લેર કરી દીધી, જેથી કરીને ખેડૂતને ખબર પડે કે આનો ઓછામાં ઓછો તો આટલો ભાવ આવવાનો જ છે. તો એ ભાવના આધારે ખેડૂતને કયો પાક લેવો એ ખેડૂત નક્કી કરે છે. એટલે ખેડૂત પાક લગાવે ને એની પહેલા જ એમએસપી જાહેર થઈ જતી હોય છે. અને સીએસસીપીની ભલામણ પર સરકાર જે છે એ વર્ષમાં બે વાર છે એ એમએસપી ડિક્લેર કરે. કેવી રીતે? એક તો રવિ પાક ઉપર અને ખરી પાક ઉપર. તો એ પણ યાદ રાખજો કે વર્ષમાં બે વાર જાહેર થતી હોય છે. એના પછી મિત્રો જે નેક્સ્ટ ટોપિક છે તે છે બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન. શું છે પહેલા તો કે યુનિયન શા માટે કરંટમાં છે? તો યુનિયન એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી એટલે કે પર્યાવરણ મંત્રાલય છે, એને એવું જાહેર કર્યું કે ભારત સરકાર જે છે એ ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન માટે પ્રપોઝ કરવાની છે. ભારત સરકાર દ્વારા 8 બીચને પસંદ કરાયા છે અને પ્રપોઝ કરાયા છે કે જેની અંતર્ગત શું છે કે આ જે 8 બીચ છે એને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવે. તો એવું કોને પ્રપોઝ કર્યા છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ. જાહેરાત કોને કરી? તો કે યુનિયન એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી પર્યાવરણ મંત્રાલયે આ જાહેર કર્યું છે. હવે શું છે તો કે 8 બીચમાં કોણ સમાવેશ છે? પહેલાં તો 8 બીચની યાદ રાખવાની જરૂર નથી, આપણે 2-3 બીચ યાદ રાખીએ. જેમ કે એમાં ગુજરાતનો ખાસ કરીને શિવરાજપુર બીચ સમાવિષ્ટ કરાયો છે, આને ખાસ ધ્યાનમાં રાખો. બરાબર, ગુજરાતનો શિવરાજપુર બીચ તમે જુઓ તો એ દ્વારકામાં આવે છે અને એમાં સમાવિષ્ટ કરાયો છે સર્ટિફિકેટ દેવાની બાબતે. સેકન્ડ કયો છે? દીવ અને દમણ સાંસ્કૃતિક પ્લેસ છે જુઓ તમે. બરાબર, તો દીવ અને દમણનો જે ઘોઘલા બીચ છે એને પણ એમાં સમાવેશ કરાયો છે અને અંદમાન અને નિકોબારનો જે રાધાનગર બીચ છે એને પણ આમાં સમાવેશ કરાયા છે. તમે જુઓ તો આમાં કર્ણાટકના બે બીચ છે, એક ઓડિશાનો છે. બરાબર, ગોલ્ડન બીચ છે, ઓડિશામાં આવેલો છે, તો એ બધાને સમાવેશ કરાયા છે. પણ કેટલા ટોટલ કેટલા છે? 8 બીચ. એમાં ગુજરાતનો ખાસ યાદ રાખો શિવરાજપુર. નેક્સ્ટ જોઈએ આ ટોપિકમાં મિત્રો, તો આ બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન છે શું? બરાબર, શું ફાયદો હોય? તો કે જે બીચ છે જે મરીન એરિયા એટલે કે જેમાં તમે જો તો સસ્ટેનેબલ બોટિંગ ટુરિઝમ હોય, ઓલું આપણે જોઈએ તો તમને ખબર હશે અંડરવોટર બધું જઈને જોતા હોય છે. બરાબર, તો તમે બોટિંગ છે ટુરિઝમ આખું ડેવલપ થયેલું હોય તો એવા વિસ્તારને ઇકો લેબલ સર્ટિફિકેટ આપવાનું અપાય છે. આની અંતર્ગત શું કરે? તો કે જે બીચ જે છે અથવા તો કહી શકાય કે મરીન એરિયા જે છે એને ઇકો લેબલ સર્ટિફિકેટ અપાય છે. હવે ઇકો લેબલ એટલે શું? તો કે પર્યાવરણને નુકસાન ન થતું હોય એ પ્રકારના વિસ્તાર. આ વિસ્તારમાં તમે કોઈ પણ પ્રક્રિયા કરો છો, ત્યાં ફરવા જાઓ છો, તો એના લીધે ત્યાં પર્યાવરણને નુકસાન થતું નથી, અથવા તો એ બીચ ઉપર એટલી સ્વચ્છતા જળવાય છે એ પ્રકારના નિયમ બનાવેલા છે જેથી લઈને તે દરિયાનું જે પર્યાવરણ છે, મરીન ઇકોસિસ્ટમ છે, એને નુકસાન થતું નથી. તો એને શું કહેવાય છે? ઇકો લેબલ. તો એ દેવામાં આવે છે ઇકો લેબલનું સર્ટિફિકેટ. બ્લુ ફ્લેગથી તમે જો તો એક પ્રકારનું સમુદ્ર તટ અને ઇકો ટુરિઝમ મોડેલ છે. તમને કીધું ને બ્લુ ફ્લેગ ઇન્સ્ટોટ શું આપશે? એક સર્ટિફિકેટ આપે છે કે એમ કહે છે કે આ સર્ટિફિકેટ ધારક જે બીચ છે એ ત્યાં તમે ટુરિઝમ ડેવલપ કરો છો તો એનાથી ત્યાં પર્યાવરણને કંઈ ફાયદો નુકસાન થતું નથી, એનું પર્યાવરણ જે છે ત્યાં જે જળસૃષ્ટિ છે એ સારી રીતે જળવાઈ રહે છે. તો એ પ્રકારનું ઇકો ટુરિઝમ મોડેલ છે કે ત્યાં તમે ફરવાઈ જઈ શકો છો અને ત્યાં કોઈને નુકસાન થતું નથી. જે પર્યટકોને શું શું ફેસિલિટી આપશે? તો એક તો નવા માટે સ્વચ્છ પાણીની સુવિધા આપે છે. આના સિવાય સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ સાથે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે, ટકાઉ વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે છે બરાબર એના જે ધ્યેય છે એને પ્રોત્સાહિત કરવાનું સમુદ્ર તટને ચિહ્નિત કરવામાં આવે છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ગોલમાં તમે જુઓ તો લાઈફ બિલો વોટર સમાવિષ્ટ છે. તો એની અંતર્ગત તમે જુઓ તો આને લઈ શકાય છે, અથવા તો લાઈફ ઓન લેન્ડ પણ સમાવેશ છે. દરિયા કિનારે સ્વચ્છતા જાળવે, પર્યાવરણને બચાવવું, તો એ બધા જે ગોલ છે એની અંદર આ બધી વસ્તુને સમાવેશ કરી શકાય. તો એસડીજીના જે ગોલ છે એ પૂર્ણ કરવા માટેનું પણ એક પગલું સાબિત થઈ શકે છે. આગળ શું કહે છે? તો કે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા. તમે જુઓ તો આપણે આ રીતે ડ્રો કરીએ, આ દક્ષિણ એશિયા છે આપણું ભારતના વિસ્તાર અને આ આખો દક્ષિણ પૂર્વ થાય જ્યાં જાપાન ને બધું આવે છે, સાઉથ કોરિયા ને આવી જાય. તો દક્ષિણ અને દક્ષિણ પૂર્વ જે એશિયા છે એમાં બે દેશ, એક તો જાપાન અને સાઉથ કોરિયા એટલે કે દક્ષિણ કોરિયા, એ બે માત્ર એવા દેશ છે જેના બીચ છે એને આ બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન એટલે કે પ્રમાણન પ્રાપ્ત છે. તો દક્ષિણ અને દક્ષિણ એશિયામાં બે જ દેશ થયા.
જાપાન અને દક્ષિણ કોરિયા. તો વિચાર કરો, ભારતને પ્રાપ્ત થઈ તો આ ભારત માટે બહુ મોટી અચીવમેન્ટ કહેવાય કે ભારત જે છે એ પર્યાવરણને લઈને વધારે એક્ટિવ છે. આના સિવાય શું કહે છે, બ્લુ ફ્લેગ પ્રાપ્ત સર્વાધિક સમુદ્ર તટ ક્યાં છે, સૌથી વધારે બ્લુ ફ્લેગ પ્રાપ્ત તટ ક્યાં આવેલા છે, તો સૌથી વધારે આવેલા છે સ્પેનમાં, જ્યાં ટોટલ 566 તટ છે. સેકન્ડ નંબરે છે ગ્રીસ, જ્યાં તમે જુઓ તો 515 છે. અને ત્રીજું આવે છે ફ્રાન્સ, ત્યાં તમે જુઓ તો 395 તટ આવા છે જેને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન પ્રાપ્ત છે. બ્લુ ફ્લેગમાં સમાવેશ થવા વાળા અલગ અલગ માપ 33 માપદંડ છે. હવે એવું નથી કે ચલો ખાલી બીચને મસ્ત બનાવી દીધો, બધી ફેસિલિટી ઊભી કરી દીધી એટલે એમાં બ્લુ ફ્લેગમાં આવી જશે. બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન પ્રાપ્ત કરવું હોય તો અલગ અલગ 33 માપદંડ રખાયા છે. હવે એનો અભ્યાસ કરવાની વધારે જરૂર નથી, પણ યાદ રાખો આવા 33 માપદંડ બનાવ્યા છે. 33 ફૂલફિલ થાય, પ્રાપ્ત થાય તો એને આની અંદર સમાવેશ કરવામાં આવતા હોય છે. આપણું ઓડિશાના તમે જુઓ, ઓડિશામાં એક ચંદ્રભાગા સાગર તટ આવેલ છે. આ કર્ણાટક ખોટું લખાઈ ગયું છે, પણ એવું યાદ રાખો ઓડિશામાં એક ચંદ્રભાગા સાગર તટ આવેલું છે, જેને બ્લુ ફ્લેગ પ્રાપ્ત કરવા માટે જે પણ પ્રક્રિયા હોય, જે પણ માપદંડ છે એ પૂર્ણ કરેલા છે. અને આ પ્રકારનું તે ભારતનું પ્રથમ શહેર છે ઓડિશાનું ચંદ્રભાગા તટ. અને બ્લુ ફ્લેગ પ્રાપ્ત કરવા માટેના જે પણ પ્રમાણન છે બરાબર એ સંપૂર્ણ કર્યા છે, અને એ ભારતનું આ પ્રકારનું પ્રથમ શહેર બનેલું છે. જો એને બ્લુ ફ્લેગ પ્રાપ્ત નથી, એના માટે જે પણ કન્ડિશન છે એ ફૂલફિલ કરી છે, તો હવે શક્ય છે કે એને બધું મળી બ્લુ ફ્લેગ મળે છે, મળી શકે. ભારતમાં બ્લુ ફ્લેગ પ્રમાણીકરણ માટે કુલ ભારત સરકારે કેટલા બીચને ઓળખાવ્યા છે, તો 13 બીચ જે એને સિલેક્ટ કર્યા છે જેને આ પ્રકારના સર્ટિફિકેટ આપવા જોઈએ, તો એ પણ સંખ્યા યાદ રાખજો. આના પછી મિત્રો નેક્સ્ટ ટોપિક જે છે તે છે કાકતીય રાજવંશ. કાકતીય રાજવંશ શા માટે કરંટમાં છે, તો કે આંધ્રપ્રદેશના ધારા નિકોટામાં તમે જુઓ તો કાકતીય રાજવંશ હતા ગણપતિદેવ, બરાબર, જે કાકતીય રાજવંશના સૌથી વધારે પ્રખ્યાત અથવા સૌથી વધારે પ્રભુત્વ ધરાવનાર રાજા હતા. તો ગણપતિદેવ દ્વારા નિર્મિત એક કાકતીય દેવીનું મંદિર હતું, એને તાજેતરમાં સ્થાનીય લોકોએ બાલુસુલામમાં મંદિરમાં પરિવર્તિત કરી દીધું. બાલુસલામમાં જે દેવી છે એ કહી શકાય જે પશ્ચિમ બંગાળ જે છે બરાબર ત્યાં છે, ખાસ કરીને દુર્ગા માતાની પૂજા થાય છે. તો આ દુર્ગા માનું સ્વરૂપ જ આ બાલુસલામમાં દેવીને રૂપમાં માનવા આવે છે. તો જે આ ગણપતિ દેવ દ્વારા જે કાકતીય રાજવંશનું જે કાકતીય દેવીનું મંદિર હતું, ત્યાંના સ્થાનીય લોકોએ શું કર્યું, એને કાકતીય દેવીના મંદિરને હવે બાલુસલામમાંના મંદિરમાં કન્વર્ટ કરી દીધું છે. તો એટલા માટે આ કરંટમાં આવ્યું છે. તો પ્રશ્ન એ નથી કે શા માટે કરંટ કર્યું આ તે, પણ પ્રશ્ન એ છે કે કાકતીય રાજવંશનું મંદિર હતું અને એ કન્વર્ટ થઈ ગયું છે. તો કાકતીય રાજવંશ વિશે માહિતી મેળવવી જરૂરી છે, એની સ્થાપત્ય કલા શું હતી એ પણ જાણવી જરૂરી છે. તો કાકયતી દેવી જે છે એ કાકયતી રાજવંશના કહી શકાય કે કુળદેવી હતા. ગણપતિદેવ પ્રથમ રાજા હતો, જેને જો પ્રથમ રાજા હતો એનો મતલબ એમ નથી કે કાકતીય રાજવંશનો પ્રથમ હતો, પણ એ એવો રાજા હતો કે જેણે આંધ્રપ્રદેશના તટ પર તથા પોતાનું જે રાજ્ય ક્ષેત્ર છે એની બહારની બાજુ, એની જે બોર્ડર જે છે, ધારો કે એની ક્ષેત્ર હોય તો આ બોર્ડરની બહાર, એના ક્ષેત્રની બહાર બરાબર છે, આ કાકતીય દેવીની પૂજાની શરૂઆત કરાવી હતી. એક તો સમુદ્ર કિનારે, આના સિવાય એના રાજ્ય ક્ષેત્રની બહાર જઈને. હવે જો પહેલાં તો કેવું હતું કે એના રાજ્ય ક્ષેત્રમાં જ એનું ચાલતું, તો તેમ છતાં પણ તમે જુઓ તો પ્રભુત્વ સ્થાપના મુદ્દે અથવા તો એની શક્તિશાળી કહી શકાય રજૂ કરવાના બાબતે એનો જે વિસ્તાર હતો, એનું જે સીમા હતી, એની બહારે જઈ અને કાકતીય દેવીની પૂજાની શરૂઆત કરનાર આ કોણ હતો, તો કે ગણપતિદેવ પ્રથમ. આગળ શું કહે છે, આ મંદિર સ્થાપત્યનું મહત્વ શું હતું એ વખતે તમે જુઓ ને, તો એની વિશેષતા એ હતી કે મંદિરની છત પર કમળના ફૂલોની આકૃતિ હતી. મંદિરની જે છત આવે ને ત્યાં કમળના ફૂલોની આકૃતિ હતી. અને પરંતુ તમે જુઓ ને એની સાથે આ મંદિર ઉપર કોઈ શિખર નહોતું. આપણને ખબર છે મંદિર આપણે જોઈએ તો આમ શિખર હોય બરાબર, પણ આ મંદિરની આકૃતિ એવી હતી કે એની છત છે ત્યાં કમળની આકૃતિ અને ઉપર એક પણ શિખર નહીં. તમે આકૃતિમાં જુઓ ને તો દેખાઈ જશે આ પ્રકારની છત જ છે, ઉપર આવું એકે શિખર આવેલું નથી. ઇનશોર્ટ કે આપણું ઘર હોય કેમ અગાસી હોય ટેરેસ હોય એ પ્રકારનું મંદિર છે શિખર વિનાનું. તો એક તો એની વિશેષતા છે કે શિખર વિનાના મંદિર આના જમાનામાં હતા અથવા તો આ રાજવંશે બનાવેલા હતા. આના સિવાય તો કે વાસ્તુકલાની આ વિશેષતા જે છે એ હનમકોંડા અને વારંગલ બરાબર, હરમકોંડા અને
હનમકોંડા અને વારંગલ છે એ નજીકના ક્ષેત્ર છે, ત્યાં જે મંદિરો આવેલા છે એને સમકક્ષ છે, એને સમાન છે। तो याद रखो काकतीय राजवंश में मंदिर मिली आयु अत्यारे मंदिर है ये हनमकोंडा और वारंगल में मंदिरों ने एना जेवा है समकक्ष है। आग शू कहे तो काकतीय राजवंश विषे माहिती आपी है, यनी मंदिर स्थापत्य कला आप जो हमें शू कहे कि क्या थी क्या था तो कि 12th-14th सदी दरमियान एन उत्कर्ष थोड़ा कि आ सदी दरमियान राज्य करता था। 12th एटले याद रखो एवं नहीं कि चलो 1201 थी शुरू थाय, शुरू थाय 1101 थी बराबर। तो 1101 થી 14મી સદી એટલે કે 1399 સુધી આ સૈન્ય શાસન કર્યું હતું। એક રાજા છે પ્રોલાબે, બરાબર નામ છે પ્રોલાબે, એને શું કર્યું હતું કે ચાલુક્યોને હરાવી અને કૃષ્ણા અને જે ગોદાવરી નદી છે, કૃષ્ણા અને જે ગોદાવરી નદી છે ત્યાં જે ચાલુક્યોનું શાસન હતું તેને હરાવી અને બંને નદીનો વિસ્તાર છે એને જીતી લીધો અને ત્યાં હનમકોંડાને પોતાની રાજધાની બનાવી લીધી। તમે આ મેપમાં જુઓ તો અંદાજ આવી જશે અહીંયા ગોદાવરી આવે છે અને અહીંયા આવે છે કૃષ્ણા નદી આવે છે, તો આ બંને વચ્ચે જે ચાલુક્ય હતા બરાબર એને હરાવી અને આ ક્ષેત્ર જીતી અને અહીંયા જે હનમકોંડા છે એને પોતાની રાજધાની બનાવી લે છે। પછી આ પ્રોલાબેનો પુત્ર છે પ્રતાપ રુદ્ર એક, પ્રોલા બે છે એનો પુત્ર છે પ્રતાપ રુદ્ર એક, એને શું કર્યું કે એની પોતાની રાજધાની જે છે એ પેલા હનમકોંડા હતી ત્યાંથી બદલાવીને વારંગલ સ્થાનાંતરિત કરી। અને આ જે પ્રતાપ રુદ્ર એક છે એના સમયમાં તમે જુઓ તો શિલાલેખ જે છે એ વિસ્તારમાં મળી આવે છે, એ તેલુગુ ભાષામાં લખાવવાની શરૂઆત કરી એને। તો યાદ રાખો શિલાલેખ તેલુગુ ભાષામાં લખાવવાની શરૂઆત પ્રતાપ રુદ્ર એકના સમયમાં થઈ હતી, જે પ્રોલા બેનો પુત્ર છે। આગળ શું કહે છે રાજવંશ વિશે, તો એના પછી આવે છે ગણપતિ દેવ, જે કાકતીય વંશનો સૌથી શક્તિશાળી રાજા માનવામાં આવે છે અને તેને ચોલા જે હતા એના કાચી ચોલાનું જે શાસન હતું ત્યાંથી લઈ અને કાચી સુધીનો આખો વિસ્તાર જે છે એના ઉપર અધિકાર મેળવ્યો હતો બરાબર। તમે અહીંયા જુઓ તો અહીંથી લઈ અને આ આખો વિસ્તાર જે છે એના ઉપર અધિકાર કોને મેળવ્યો હતો, ગણપતિ દેવે મેળવ્યો હતો। ગણપતિ દેવ પછી જુઓ તો એની પુત્રી રુદ્રમાં એ પણ શાસન કર્યું હતું। તો આ રીતે તમારી જોડે કાકતીય વંશનો એક વંશ વેલો તમારી સામે આવી ગયો છે કે કોણે ક્યાં શાસન કર્યું અને એ શું એચિવમેન્ટ હતી। કલા અને વાસ્તુકલા વિશે જોઈએ તો ગણપતિ દેવ છે આપણે જોયું કે સૌથી શક્તિશાળી રાજા હતો, તો એને ઓફકોર્સ લઈ કે એને વધારે કામ કરેલું હશે। તો ગણપતિ દેવ દ્વારા કાકતીય તોરણનું નિર્માણ કરાયું હતું, તમે આકૃતિમાં જુઓ તો દેખાશે કે આ રીતે બે સ્તંભ ઊભા છે અને અહીં કંઈક રચના બનાવી છે અને ત્યાં તમે જુઓ તો તોરણના શેપ બનાવેલા છે, તો આ કાકતીય તોરણનું નિર્માણ કરાવ્યું હતું। હવે આ છે કાકતીય તોરણ છે ને, હવે મધ્યપ્રદેશમાં જે સાંચીના સ્તૂપ આવેલા છે ને તો એના જે તોરણ છે ને એના જેવી રચના છે, તો ખૂબ એનું ઇમ્પોર્ટન્ટ વધારે છે। અને એ જ તમે જુઓ તોરણને અત્યારે તેલંગાના જે રાજ્ય છે એનું પ્રતીક ચિહ્ન પણ માનવામાં આવી રહ્યું છે। એના પછી શું કહે છે વારંગલ, બરાબર જ્યાં તમે જુઓ તો પ્રતાપ રુદ્ર એક છે એને પોતાની રાજધાની છે એ ટ્રાન્સફર કરી હતી, આ વારંગલમાં 1000 સ્તંભવાળું એક મંદિરનું પણ નિર્માણ એના સમયમાં કરાયેલું હતું। કોહિનૂર હીરો, બરાબર અત્યારે જે બ્રિટિશ ક્રાઉન પાસે છે કોહિનૂર હીરો, એ ખરેખર તમે જુઓ તો આ જે કાકતીય રાજવંશ છે એના દ્વારા ખનન કરીને મેળવાયો હતો, તો આ જે કોહિનૂર હીરો છે ને એનો પ્રથમ સ્વામી તમે જુઓ તો કાકતીય વંશના રાજાઓ હતા બરાબર। 1323મી સાલમાં વારંગલ પર સુલતાન ગયાસુદ્દીન તુગલક, આપણે જાણીએ છીએ કે દિલ્હીનો સુલતાન હતો ગયાસુદ્દીન તુગલકે વિજય પ્રાપ્ત કરી વારંગલ ઉપર અને ત્યાંથી તમે જો તો કાકતીય શાસન હતું એ સમાપ્ત થઈ જાય છે। તો ગયાસુદ્દીન તુગલક દ્વારા વારંગલ ઉપર એટેક કરી અને આખું વારંગલ અથવા તો જે કાકતીય શાસન હતું એ જપ્ત કરી લેવામાં આવે છે અને ત્યાંથી કાકતીય વંશની જે કહી શકાય શક્તિ હતી સમાપ્ત થઈ જાય છે। એના પછી મિત્રો સૌથી અગત્યનો ટોપિક છે INS વિરાટ। જો 2014માં INS વિક્રાંત હતું બરાબર, એ ડીકમિશન થયું હતું અને હવે વારો છે INS વિરાટ। શું કહે છે 2017માં ઇન્ડિયન નેવીમાંથી ડીકમિશન થઈ વિરાટ તેની છેલ્લી યાત્રા 2017માં નેવીમાંથી તો દૂર થયું હતું, પછી ત્યાં રાખેલું હતું મુંબઈના કિનારે। અને આજે ઇનશોર્ટ કે અત્યારે તમે જો છેલ્લા 1-2 દિવસમાં તો INS વિરાટે એની છેલ્લી યાત્રા મુંબઈથી જે આપણે અલંગ આવેલું છે ગુજરાતમાં ત્યાં સુધી છેલ્લી યાત્રા એને એની પૂર્ણ કરી છે। INS વિરાટ જે છે એ બીજા નંબરનું સેન્ટ્રસ ક્લાસ એરક્રાફ્ટ કેરિયર હતું। આગળ જોઈએ શું કહેવા માગે છે INS વિરાટ વિશે, તો એની વિશેષતા આપી છે
આઈએનએસ વિરાટ જે છે એ પ્રથમ તમે જુઓ ને તો એને બ્રિટિશ નેવી છે એમાં સેવા આપી હતી. 1944 ની આસપાસ એનું આ જે આઈએનએસ વિરાટ છે એને બનાવવાનું શરૂ થયું હતું. 1954 માં જુઓ તો સંપૂર્ણ થાય છે અને 1959 ની અંદર 1959 માં બ્રિટિશ રોયલ નેવીમાં એ કમિશન થાય છે. ત્યાંથી લઈ અને 1984 સુધી એટલે કે આશરે 25 વર્ષ સુધી એ બ્રિટિશ નેવીમાં કહી શકાય સેવા આપે છે. 1984માં બ્રિટિશ નેવીમાંથી ડીકમિશન થાય છે અને 1987 એટલે કે આ 3 વર્ષ છે એ આ વિરાટની અંદર આઈએનએસ વિરાટ જે છે એમાં સુધારા વધારા કરવામાં આવ્યા. ઇનશોર્ટ કે મેન્ટેનન્સ બધું કમ્પ્લીટ કરવામાં આવ્યું અને 1987માં એ ઇન્ડિયન નેવીમાં કમિશન થાય છે. 1987માં એ ઇન્ડિયન નેવીમાં કમિશન થાય છે. ત્યાંથી લઈ અને 2017 એટલે કે 30 વર્ષ સુધી તે ફરી ઇન્ડિયન નેવીમાં સેવા આપે છે. તો વિચાર કરો 1959 શરૂ થયું હતું અને 2017 સુધી એને સતત સેવા આપી છે. વચ્ચે માત્ર ને માત્ર 3 વર્ષનો ગેપ હતો એના મેન્ટેનન્સ માટે. તો આ પ્રકારની એક તો પ્રથમ એની વિશેષતા થઈ ગઈ. સેકન્ડ શું કહે છે કે મેજર રોલ શું છે ઇન્ડિયન નેવીની અંદર, એને કયા કયા ઓપરેશનમાં ભાગ લીધો હતો. હવે એનું લિસ્ટ તો વધારે લાંબુ છે પણ એનું જે મુખ્ય મુખ્ય જે પણ છે એ આપણે જોઈ લઈએ. તો 87માં જ્યારે ઇન્ડિયન નેવીમાં કમિશન થાય છે ત્યારે તમે જુઓ તો એક 1989 એટલે કે કમિશન થયાના 2 વર્ષ પછી જ શ્રીલંકા જે છે બરાબર ત્યાં તમે જુઓ તો એક પીસ કીપિંગ ઓપરેશન ચલાવ્યું હતું અને એનું નામ છે ઓપરેશન જુપિટર. શ્રીલંકામાં એક પીસ કીપિંગ શાંતિ સેના માટેનું ઓપરેશન ચલાવાયું હતું, શાંતિ સેના મોકલીને ઓપરેશન ચલાવાયું હતું, એનું નામ હતું ઓપરેશન જુપિટર 1989 સાલમાં, ત્યારે એનો મુખ્ય રોલ ભાગ ભજવે છે. 2001 અને 2002 આપણે જાણીએ છીએ એ વખતે આપણા ઇન્ડિયન જે સાંસદ છે સંસદ ભવન છે એના ઉપર એટેક થયો હતો, તો એની પ્રતિક્રિયા સ્વરૂપે એક ઓપરેશન પરાક્રમ ચલાવ્યું હતું. આને પણ યાદ રાખી લેજો ઓપરેશન પરાક્રમ શું છે, તો કે 2001 ની સાલમાં જ્યારે ભારતની સંસદ ઉપર એટેક થયો એના પ્રતિક્રિયા સ્વરૂપે ઓપરેશન પરાક્રમ ચલાવ્યું હતું, એમાં પણ આઈએનએસ વિરાટે ભાગ ભજવ્યો હતો. હજી છે મિત્રો શું કહે છે કે જે જોઈન્ટ નેવલ એક્સરસાઇઝ હોય એટલે કે 2 અથવા 2થી વધારે દેશો ભેગા થઈ અને જો નેવી એક્સરસાઇઝ કરતા હોય, જેવી કે યુએસએ સાથે છે માલાબાર એક્સરસાઇઝ છે, ફ્રાન્સ સાથે તમે જો તો વરુણા એક્સરસાઇઝ છે અને ઓમાન સાથે તમે જો તો નસીમ અલ બહાર, ઓમાન કન્ટ્રી છે તો એ આ પ્રકારની હશે નસીમ અલ બહાર, તો આ પ્રકારની જે જોઈન્ટ નેવલ એક્સરસાઇઝ છે એમાં પણ તમે જો તો આપણે આઈએનએસ વિરાટે ભાગ લીધો હતો. વિશ્વનું સૌથી વધુ સેવા આપનારું આ જહાજ છે અને એ સાથે જ મિત્રો એને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જે છે એમાં એનું નામ નોંધાવેલું છે સૌથી વધારે સેવા આપનાર જહાજની અંદર. આ જે મોટો હતો એનો એ શું હતો, કહી શકાય સંસ્કૃત ભાષાનો શબ્દ છે જલમેવ યશ્ય બલમેવ તશ્ય. યાદ રાખો જલમેવ યશ્ય બલમેવ તશ્ય. શું કહે છે હજી તો આઈએનએસ વિરાટે છેલ્લું ઓપરેશન ઇન્સોર્ટ છેલ્લે સેમાં ભાગ લીધો હતો, તો છેલ્લે તમે જો તો વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ખાતે 2016 ની સાલમાં ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ 2016માં વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં આયોજિત થયું હતું એમાં આઈએનએસ વિરાટે છેલ્લો ભાગ લીધો અને 2017 ની સાલમાં ઇન્ડિયન નેવીમાંથી એ ડીકમિશન થઈ જાય છે. નિકનેમ શું છે એનું, જો આ પૂછાય એવું છે આઈએનએસ વિરાટનું નિકનેમ, તો યાદ રાખો આઈએનએસ વિરાટનું નિકનેમ છે ગ્રાન્ડ ઓલ્ડ લેડી, એવું કહેવાય છે એને. વિરાટે સમુદ્રમાં તમે જુઓ ને તો 2258 દિવસ રહ્યું છે, એટલે કે એ જે ઓપરેશનલ એટલે કે કોઈ પણ પ્રકારની કાર્યવિધિ માટે હોય, કોઈ કોઈ નેવી એક્સરસાઇઝ હોય અથવા તો કોઈ તપાસ માટે ગયેલું હોય, તો કુલ તમે જુઓ તો વિરાટ જે છે એ 2258 દિવસ ઓપરેશનલી રીતે સમુદ્રમાં રહ્યું હતું તથા તેને કુલ 5,90,000 નોટિકલ માઇલનું અંતર કાપેલું છે. બરાબર કુલ ગણીએ તો 5,90,000 નોટિકલ માઇલ તથા 22,622 કલાક એ સતત ઓપરેશનલ રહેલું છે. ઇનશોર્ટ કે એનો રેકોર્ડ છે આટલો આટલી કલાકનું ઓપરેશન રહેવાનો. એની કેપેસિટી કેટલી હતી, તો કે 25 એરક્રાફ્ટ લઈ જતું, એની સાથે તમે જો ચેતક હેલિકોપ્ટર છે, કમૌ 31 છે અને એલએચનો શું થાય છે લાઇટ હેલિકોપ્ટર, અલ્ટ્રા લાઇટ હેલિકોપ્ટર બરાબર છે, જે એને લઈ જવા માટે સક્ષમ હતું. આઈએનએસ વિરાટનું વજન તો કે 27,800 ટન એનું વજન હતું તથા એનું બોઇલર છે ને મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ છે એને 80,000 કલાકથી વધુ ચાલેલું છે.
બોઈલર એનું 80,000 કલાકથી વધુ ચાલેલું છે અને હજી પણ એ ચાલવા માટેની કેપેસિટી ધરાવે છે એ પ્રકારનું છે. તો તમે જુઓ તો એક નજરે આઈએનએસ વિરાટ પણ આપણે ક્લિયર કરેલું છે કે કદાચ કમિશન થયું છે 30 વર્ષ સુધી અને ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ છે તો એના ઉપર પ્રશ્ન પડવાની સંભાવના રહેલી હોય છે અને આપણા ગુજરાતના અલંગ ખાતે આવેલું છે એટલે માટે ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તો મિત્રો આજનું જે કરંટ અફેરનું ડિસ્કશન હતું તે અહીં સમાપ્ત થાય છે. જો આજના વિડીયોમાં તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું મિત્રો નવા ટોપિક સાથે. થેન્ક યુ.